नमस्कार दर्शक मित्रों, हूँ शीतल मेहता, न्यूज ऑफ कच्छ में आपनो स्वागत छे। आज 23 जून 2022 જોઈએ આજના સમાચાર। ભુજના લોડાઈ ગામે જીન ભક્તિ મહોત્સવ પ્રસંગે પધારેલ ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ વિજય કલ્પતરુ શ્રીશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં અનેક ધાર્મિક કાર્યક્રમો સંપન્ન થયા। ભુજ તાલુકાના લોડાઈ ગામે શાંતિનાથ જિનાલયે જીન ભક્તિ મહોત્સવ, વડીલોના ઋણ મુક્તિ તથા જીવિત મહોત્સવ પ્રસંગે કચ્છ વાગડના ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ વિજય કલ્પતરુ સુરેશ્વરજી મહારાજા તથા વિશાળ સાધુ સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં યોજાયો હતો। તારીખ 18/6 થી 21/6 4 દિવસીય મહોત્સવ ભારે આસ્થાભેર યોજાયો। મારા સાહેબને કામડી વહોરાવવાનો લાભ વોરા રસીલાબેન મનહરલાલ પરિવાર, કીડિયાનગર, સુરત પરિવારે લીધો હતો। આચાર્ય મહારાજ સાહેબે લોડાઈમાં ચાલતી ગૌશાળાની પ્રવૃત્તિ જોઈ ભારોભાર પ્રશંસા કરી હતી તથા આહીર સમાજને આવા કાર્યો કરવાની શીખ અપાઈ હતી। મહારાજ સાહેબની પ્રેરણાથી લોડાઈ જૈન સંઘે લીલો ચારો સંગ્રહ કરવા માટે સહયોગ આપશે। 3 દિવસના દાતા સૂરજબેન ચત્રભુજ મહેતા પરિવાર તથા 1 દિવસના દાતા ચાંદુબેન ચુનીલાલ મહેતા પરિવારે લાભ લીધો હતો। મહારાજ સાહેબે વ્યાખ્યાનમાં જણાવ્યું હતું કે કોઈપણ કાર્ય ભાવથી કરો તો તે દીપી ઉઠશે તથા જીવનમાં હંમેશા નાના માણસોને સહયોગ આપો, સારા વિચારો રાખવાથી પણ પુણ્ય મળશે, આવા અનેક દ્રષ્ટાંતો આપી ભાવિકોને 1 કલાક સુધી જકડી રાખ્યા હતા। માતુશ્રી ચાંદુબેન ચુનીલાલ મહેતા પરિવાર દ્વારા લોડાઈ શાંતિનાથ જિનાલય તથા શ્રી સંભવનાથ જિનાલય ભુજને આ પ્રસંગની અનુમોદના રૂપે બંને જિનાલયમાં 1-1 સોનાની ચેઇન ભેટ આપી હતી। મહેતા શાંતાબેન ધારસીભાઈ મહેતા પરિવાર દ્વારા લોડાઈ જિનાલય મધ્યે સોનાની ચેઇન આપવાની જાહેરાત કરાઈ હતી। પૂર્વ નાણામંત્રી બાબુભાઈ મેઘજી શાહ, વાગડ 724 જૈન સમાજના પ્રમુખ ધીરુભાઈ પૂજ, કવિઓ જૈન મહાજન તથા સર્વ સેવા સંઘના પ્રમુખ જીગરભાઈ છેડા, લોડાઈ જૈન સંઘના પ્રમુખ હર્ષદભાઈ મહેતા, આરાધના ભવન ભુજના પ્રમુખ કમલભાઈ મહેતા, હિતેશભાઈ ખંડોર, જિલ્લા પંચાયતના પ્રમુખ પારુલબેન કારા, વસંતભાઈ મહેતા માધાપર, ભરતભાઈ ત્રેવાડિયા, સુરેશભાઈ વારૈયા ગાંધીધામ, લોડાઈના સરપંચ વાલા ભચ્ચુ બતા મંચસ્થ રહ્યા હતા અને તેમનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું। આ ટાંકણે માતબર રકમનું જીવદયા ફંડ એકત્ર કરવામાં આવ્યું હતું। લોડાઈન જૈન સંઘ દ્વારા દાતા પરિવારનું શાહી સન્માન કરાયું હતું। કાંતિલાલ જગસી મહેતા, વિમલ કાંતિલાલ મહેતાએ આ ઐતિહાસિક મહોત્સવમાં 4 ચાંદ લગાવવા જહેમત ઉઠાવી હતી। તેમનું કચ્છી પાગ તથા શાલથી સન્માન દાતા પરિવાર દ્વારા કરવામાં આવ્યું ત્યારે કાંતિભાઈ ભાવ વિભોર થયા હતા। ગચ્છાધિપતિની 4 દિવસ લોડાઈના આંગણે નિશ્રા મળી તે માટે લોડાઈ જૈન સંઘે આભાર માન્યો હતો। રોહિત દિનેશ મહેતા મહારાજ સાહેબની વ્યવસ્થા સંભાળી હતી। સમગ્ર કચ્છ, સુરત, ડીસા તથા મુંબઈથી ભાવિકો આ ઐતિહાસિક પ્રસંગના સાક્ષી બન્યા હતા એમ વિનોદભાઈ મહેતા અને વિમલ મહેતાએ જણાવ્યું હતું। ડિવાઇન લાઇફ કચ્છ કેર સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, દર શનિવારે ફ્રી નિદાન કેમ્પ, સવારે 9 થી 1 ફ્રી નિદાન સાથે લેબોરેટરી, એક્સરે અને દવાઓની સેવા ઉપલબ્ધ।
મગજના સર્જન, મગજના રોગોના નિષ્ણાંત, હાડકાના સર્જન, ડાયાલિસિસ સેવા, પેટના રોગો, ફેફસાના ડાયાબિટીસના નિષ્ણાંત અને તાત્કાલિક સારવાર ઉપલબ્ધ છે. દર શનિવારે કચ્છના દરેક જ્ઞાતિજનો માટે ફ્રી સેવા. વધુ માહિતી માટે મોબાઈલ નંબર 8866640328 ઉપર સંપર્ક કરો. સ્થળ 7 એરોઝ મુંદ્રા રોડ, ભુજ. દર્શક મિત્રો, ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર હવે ઘેર બેઠા ઉષા કેબલના સથવારે ચેનલ નંબર 17 ઉપર રાત્રે 9:30 થી 10 દરમિયાન જોઈ શકશો.